સરકારે પહેલા 2000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી અને હવે ફરી બજારમાં લાવી રહી છે. આ તારીખે થશે લોન્ચ. જી હા મિત્રો, 2000 રૂપિયાની નોટને લઈને જોરદાર અપડેટ આવ્યું છે. વિડીયો છેલ્લે સુધી જોજો, ન્યૂઝ સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂક્યા અને 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ 7000 કરોડ રૂપિયાથી વધુની આ ચલણી નોટો હજુ પણ બજારમાં હાજર છે. ભારતીય રિઝર્વ બેંકે સોમવારે ડેટા સાથે આ સંબંધિત એક મોટું અપડેટ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી 97%થી વધુ પરત આવી નથી. નોટો ઉપડવાની ગતિ ધીમી પડી છે. મિત્રો, સોમવારે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂપિયા 2000ની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે આ મૂલ્યની 97.96% નોટો બેંકમાં પાછી આવી ગઈ છે, પરંતુ લોકો હજુ પણ આ મૂલ્યની ગુલાબી નોટો પરત કરી રહ્યા છે. 7261 કરોડ તમારી નજીક બેઠા છે. આ લોકોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે. જુલાઈથી અત્યાર સુધીમાં કેટલી નોટો પરત આવી? મિત્રો, 1 જુલાઈ 2024ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી, જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7000 કરોડ રૂપિયાથી નીચે ન આવી શકે. આ 2 મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી શકી છે. ગયા વર્ષે 2 મહિનામાં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી હતી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ગુલાબી નોટો હાજર હતી. 29 ડિસેમ્બર 2023 સુધીમાં તે ઘટીને 9330 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો. મિત્રો, ઉલ્લેખનીય છે કે આ નોટો હજુ પણ બદલી શકાશે, જો કે સ્થાનિક બેંકોમાં આ કામ શક્ય નહીં બને. કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ ગુલાબી નોટો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, આ સિવાય ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનૌ જેવી 19 RBI ઓફિસમાં જમા કરવામાં આવશે. મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે. આ નોટો પ્રથમ નોટબંધી પછી રજૂ કરવામાં આવી હતી. મિત્રો, સરકારે ચલણમાં રહેલી રૂપિયા 500 અને 1000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા પછી સેન્ટ્રલ બેંકે નવેમ્બર 2016માં રૂપિયા 2000 મૂલ્યની નોટો રજૂ કરી હતી. આ પછી પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યની નોટો ઉપલબ્ધ થયા બાદ 2000 રૂપિયાની નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો. તેથી વર્ષ 2018-2019માં રૂપિયા 2000ની બેંક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ RBIએ જણાવ્યું હતું, અને હાલ હંમેશા માટે આ નોટ બંધ થઈ ગઈ છે અને આવનારા સમયમાં આવશે કે નહીં તેનું અપડેટ હજુ જોવા નથી મળ્યું.